ભાદરવા સુદ 14 અને અનંત 14 સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ગણેશ મંદિરો અને ગણેશ મંડળો દ્વારા ગણેશ મહોત્સવની તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મોડાસા ખાતે આવેલ ધુણાઈ રોડ પર જમણી સુંઢના સિદ્ધ મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 10 દિવસ દરમિયાન સરકારી ગાઈડલાઇનનું ચુસ્ત પાલન, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ કરીને જ ભક્તોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ અપાશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે 1008 મોદકના હોમ સાથે વૈદિક ભૂદેવો દ્વારા ગણેશયાગ તેમજ દુગ્ધ અભિષેક અને દરરોજ ભગવાનના અલગ અલગ મનોરથ પણ કરવામાં આવશે. ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઇન મુજબ 4 ફૂટની ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. મોડાસા ખાતે આવેલ જમણી સુંઢના ગણપતિ મૂર્તિ ખૂબ જ ચમત્કારિક છે, ત્યારે 10 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાન વિઘ્નહર્તાના દર્શન કરશે. નમન પંડ્યા, ZSTV, મોડાસા. વર્ષ અમારે સુખ શાંતિથી ભગવાન ગણપતિ દાદાની ઉજવાય એની બધી જ તૈયારીઓ અમે કરી દીધેલી છે. રવિવારના રોજ 12 તારીખે અમે ગણેશયાગનો પ્રોગ્રામ રાખેલો છે. દર વર્ષે અમે કરીએ જ છીએ અને 19 તારીખે અમે વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો છે. હું ડૉક્ટર પ્રકાશ પંડ્યા, મનોકામના સિદ્ધિના ટ્રસ્ટ મોડાસાના સહમંત્રી તરીકે નગર મોડાસાની અંદર પ્રસિદ્ધ થયેલ અને અરવલ્લી જિલ્લાનું પણ ખૂબ જ પ્રસિદ્ધ સિદ્ધિનાયક મંદિર તરીકે પ્રસિદ્ધ થયેલ આ સિદ્ધિનાયક મનોકામના ગણપતિ મંદિરમાં આ વર્ષે 10/9 થી 19/9 સુધી ગણપતિ મહોત્સવ વર્ષ 21નું ભવ્ય આયોજન કરીશું. સરકારશ્રીના નિયમો અનુસાર અમે સોશિયલ ડિસ્ટન્સ રાખીશું. હાથની સ્વચ્છતા બાબતમાં, સભ્યતાની બાબતમાં અને સ્વચ્છતાની બાબતમાં પૂરેપૂરું ધ્યાન રાખીશું. સાથે સાથે પ્રસાદ વિતરણ વખત પણ દરેક પ્રસાદીઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છતા સાથે અમે આરોગ્યનું ધ્યાન રાખીશું. આ વર્ષે અમારું 21મું વર્ષ નિમિત્તે ગણેશયાગનું આયોજન 12મી તારીખે રવિવારના દિવસે યોજાય છે, જેમાં ગણપતિ દાદાના સાનિધ્યમાં 1001 મોદક અર્પણ કરીએ છીએ. કહેવાય છે કે વિનાયકો કલુ ચંડી, કલિયુગની અંદર વિનાયક એટલે ગણપતિ દાદા અને ચંડી એટલે માતાજી સત્ય ફળ આપનાર છે. ગત વર્ષે કોવિડ વખતે અમારા મંડળ વતીથી સુધીજી જાતના ઉકાળા અને આરોગ્ય બાબતમાં ખૂબ જ આરોગ્ય સેવા પ્રદાન કરી. આ વર્ષે પણ અમે આરોગ્યની દ્રષ્ટિએ શ્યામ તુલસીના બિયારણ આ કોવિડ નિમિત્તે દરેકના ઘરમાં વવાય એ માટે સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ. જય.